કેમ છો? ચાલો પર્યાવરણ વિષય ભણીએ ને. તો ચાલો આપણે આર્યનાથના દાદા જે વાતો કહે છે એ આપણે સાંભળીએ. અમે સાપને એક પેઢીથી બીજી પેઢીને સોંપીએ છીએ. અમારી દીકરીના લગ્નમાં પણ અમે સાપ ભેટમાં આપીએ છીએ. અત્યારે તો દીકરીના લગ્નમાં કેટલી બધી વસ્તુઓ આપે, સોફા આપે, ફ્રીજ આપે, આપે છે ને. પણ આ જે આર્યનાથ છે એ કહે છે કે અમે તો અમારી દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપીએ છીએ. અને આગળ કહે છે કે અમારા કાલબેલિયા નૃત્યમાં, હવે તમને અહીં પ્રશ્ન થશે કે કાલબેલિયા નૃત્ય એટલે શું? તો જેવી રીતે ગુજરાતમાં ગરબા હોય છે, મહારાષ્ટ્રમાં લાવણી હોય છે, એવી રીતે આ જે કાલબેલિયા હોય છે તો એમનું પણ એક અલગ નૃત્ય હોય છે. તો એનો પણ આપણે પરિચય લઈશું, આપણે તેના ચિત્રો પણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કેટલું સરસ છે નૃત્ય. તમને ખબર છે આ કાલબેલિયા છે અને તેઓ જે નૃત્ય કરે છે તેને કાલબેલિયા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે તેના ચિત્રો નિહાળીએ. આર્યનાથ કહે છે કે અમારા કાલબેલિયાના નૃત્યમાં પણ અમે સાપ જેવું હલનચલન કરીએ છીએ. હવે તમને ખબર છે સાપ કેવું હલનચલન કરે? એમ કરે છે ને. તો તમને ખબર હોય તો જ્યારે લગ્ન હોય ને ત્યારે ડીજે હોય તો એમાં કેવું મ્યુઝિક, સાપનું મ્યુઝિક વાગે છે ને, ત્યારે કેવું આમ 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 કરે છે. હા, તો એ જ રીતે કાલબેલિયા નૃત્યમાં પણ તેઓ સાપ જેવું હલનચલન કરે છે. હવે આર્યનાથજીને આ કથા કહે છે એટલે કે તેના મિત્રો, તો તેના મિત્રો તેને કહે પણ છે કે તમે બીન વગરવાનું તમારા વડીલો પાસેથી શીખ્યા છો ને, તો એને બરબાદ કરતા નહીં, પરંતુ બીજી બાજુ બીજા આકાર આપો. અરે વાહ, કેટલું સરસ આવડે છે અને આ પ્રવૃત્તિ કેટલી સરસ રીતે થઈ. પણ એ તમારું સાપ તૈયાર થઈ ગયું ને? સાધનો જોઈએ તો કાલબેલિયા નૃત્યમાં બીન, તુંબા, ઢોલ, ખંજડી વગેરે જેવા સાધનો વપરાય છે. હવે આ સાધનો શેમાંથી બનાવવામાં આવે છે ખબર છે તમને? સૂકવેલી દૂધી હોય છે ને, સુકાઈ ગયેલી દૂધી. તમને ખબર હોય તો આપણે સૂકવેલી દૂધી હોય એને ખખડાવીએ તો અંદર એના બી ખખડે છે, ખખડે છે ને. જો કોઈના ઘરે હોય તો જોઈ જોજો, થશે જ. હા, તમને સાપથી ડર લાગે છે? બધા સાપ તો ઝેરી હોતા નથી. આપણે જ્યારે સાપને હેરાન કરીએ ને ત્યારે જે આપણને હેરાન કરે છે ત્યાં સુધી સાપ આપણને કરતો નથી. તેથી સાપથી ડરવાનું નહીં. સાપ તો ખેડૂતોનો મિત્ર છે, એ તો આપણે આગળ પણ ભણી ગયા ને કે કઈ રીતે સાપ ખેડૂતનો મિત્ર છે, શું કરે છે સાપ. તો સાપ ખેતરમાં ઉંદર હોય તો એને ખાઈ જાય છે, જેથી આપણા ખેતરનો પાક નુકસાન ન કરી શકે. આ રીતે સાપ ખેડૂતનો મિત્ર કહેવાય છે. તો પર્યાવરણમાં આપણે ઘણી બધી માહિતી મેળવી, કંટાળી ગયા ને હવે. તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ, તમને ખૂબ મજા આવશે. હવે પ્રવૃત્તિમાં કયા કયા સાધનોની જરૂર પડશે
એ આપણે ચિત્ર દ્વારા જોઈએ। સૌ પ્રથમ તમારે એક મોજું લેવાનું છે, જૂનું મોજું હોય ને, હા એ લેવાનું છે। લઈ લીધું, હવે મોજામાં તમારે હાથ નાખવાનો છે। જુઓ આ રીતે નાખી દીધો ને। હવે તમને ખબર છે કે જેવી રીતે આપણી આંખો હોય છે એવી રીતે સાપની પણ આંખો હોય છે, તો આપણે એ કઈ રીતે બનાવશું? ચિત્રમાં જોયા ને સાધનો, તો એમાં આંખ જેવું શું હતું? હા બટન હતા। તો ચાલો આપણે સાપની આંખો બનાવીએ બટન દ્વારા। તો તમારે શું કરવાનું છે કે મોજા હોય છે, હવે સાપની આંખ અહીંયા આવશે ને, તો અહીંયા તમારે બે બટન લગાવવાના છે। ચાલો લગાવી દો। લગાવી દીધા? કેવી રીતે લગાવ્યા, શેનો ઉપયોગ કર્યો? હા આપણે ઘરે ડ્યુ ટેપ હોય છે ને આ રીતની, હા તેના ઉપયોગથી બટન સરળતાથી લાગી જાય। જુઓ મારા તો લાગી ગયા, તમે લગાવ્યા ને। હવે આપણે આગળ જોઈએ। હવે સાપની આંખ બની ગઈ, બની ગઈ ને, બીજું આપણે એની જીભ બનાવવી છે। કઈ રીતે, શેનો ઉપયોગ કરીશું? હા આપણે લાલ રંગના કાગળનો ઉપયોગ કરીએ। લાલ રંગનું કાગળ દેખાય છે ને, હા આમાંથી આપણે એક પાતળી પત્તી કાપવાની છે। શેની મદદથી? હા કાતરની મદદથી। તો કાપી લો, હું પણ કાપી લઉં। તો જુઓ અહીં તમને દેખાય છે કે મેં લાલ રંગની પત્તી કાપી છે, અને શું લંબચોરસ જીભ હોય? નહીં હોય, તો એના માટે તમે અહીં જોઈ શકો છો। તો જુઓ અહીં મેં વી આકારનો શેપ આપ્યો છે કે જેથી તેની જીભ સરળતાથી દેખાય। હવે આ જીભને આપણે સાપના મોરા પર લગાવી દઈએ। જુઓ આ રીતે લગાવી દીધી તમે? અરે મારા કરતા પહેલા લગાવી દીધી, વેરી ગુડ, તમે તો મારા કરતા હોશિયાર છો। તો જુઓ હવે તમને એવું લાગે છે કે આ સાપની પુત્રી છે, એટલે કે સાપનું પપેટ છે, તમારું લાગે છે ને? અરે વાહ, તમે બધાએ તો મારા કરતા પણ સરસ બનાવ્યું, વેરી ગુડ। આ પપેટ તમને શું કહે છે ખબર છે? મારો ઉપયોગ વાર્તામાં કરજો, મારો ઉપયોગ રમવામાં કરજો, મને તમારી સાથે ખૂબ મજા આવી, ફરી મળીશું, બાય બાય। તમને મજા આવી ને, કેટલું સરસ હતું સાપનું પપેટ બનાવી દીધું ને? હા તમારે પણ એનો ઉપયોગ કરવાનો છે, બધા બહુ જ સરસ બનાવો છો મને ખબર જ છે। તો ફરી મળીશું આપણે આગળના ટોપિક સાથે, બાય।